જ્યાં ભાત ભાતના પક્ષી પ્રાણી ને વચમાં મોટું તળાવ જ્યાં વડ પીપળો ને લીમડો ને બોરસલીના ઝાડ આવા સુંદર મન ઉપવનમાં બન્યું અકેવું બનાવ હા બાળકો આ મન ઉપવનમાં તો ઘણા બધા પક્ષીઓ રહેતા હતા અને એમાં હતા એક કાગડાભાઈ આ કાગડાનું નામ હતું કલ્લુ કાગડો આ કલ્લુ કાગડો તો આખો દિવસ કરે આમ તેમ ઉડા ઉડ કરે ને બસ આમ ને આમ જ દિવસો પસાર કરે આ કલ્લુની એક ખૂબ જ ખરાબ આદત હતી એ હતી કે એને બધાની નકલ કરવા જોઈએ કઈ પણ વિચાર્યા કર્યા વગર એ તો બધાયની નકલ કરે એક દિવસની વાત છે આ કલ્લુ તો ઉડતો ઉડતો જંગલના છેડાના વિસ્તારમાં પહોંચી ગયો ત્યાં પીપળાના વૃક્ષ પર બેઠો બેઠો એ તો આજુબાજુ ડોકી ફેરવી ફેરવીને બધું જોતો હતો ને ક્રા 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 કરતો હતો ત્યાં તો એક ભરવાડ એના ઘેટાને લઈને ત્યાં લીલા લીલા ઘાસના મેદાનમાં ચરાવા આવતો હતો સફેદ સફેદ ઘેટા જોવાની કાગડા વાવીને તો મજા પડી ને પાછા આ ભરવાડના બધા જ ઘેટાઓ હુષ્ટ પુષ્ટ હતા ભરવાડે તો ઘેટાઓને ચરવા છૂટકા મૂક્યા એને એને પોતે તો ઝાડ નીચે લંબાવ્યું ત્યાં તો થોડી વારમાં ઊંચે આકાશમાં એક બાજ પક્ષી ઉડવા લાગ્યું આ બાજે તો ને ઘેટાના એક નાના બચ્ચાને તેના મજબૂત પંજા વડે કરીને ઝડપી લીધું ને દૂર દૂર ઉડી ગયું પીપળાના ઝાડ પર બેઠેલા કલ્લુએ આ દ્રશ્ય જોયું આ જોઈ કલ્લુ તો વિચારવા લાગ્યો જો આ બાજ પક્ષી ઘેટાના બચ્ચાને લઈ જઈ શકે તો હું કેમ નહીં ક્રહો ક્ર હું પણ ખૂબ તાકાત વાળો તો છું જ ક્ર ક્ર ને પછી તો પૂછવું જ શું બાળકો આ કલ્લુ તો તરત જ ફર 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 કરતો ઉડ્યો ને ઘેટાઓ ચરતા હતા ત્યાં એમની ઉપર ગોળ ગોળ ઉડવા લાગ્યો એક ઘેટાના બચ્ચાને જોઈ કલ્લુએ એ વિચાર્યું હું આ બચ્ચાને પકડીશ ને પછી તો કલ્લુ એ ઘેટાના બચ્ચાને પકડવા એના પંજા ખોલ બંધ ખોલ બંધ કરી સીધો એના પર બેસી ને એને ઉચકવા માટે ફુર 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 પાંખો ફફડાવવા લાગ્યો ખૂબ પ્રયત્ન કરવા લાગ્યો એને ઉચકવા પણ આ શું ઘેટાના બચ્ચાને તો કલ્લુ ઉચકી જ ના શક્યું પણ એના પગ ઘેટાના બચ્ચાના શરીર પરના ઊનમાં બરાબર ના ફસાઈ ગયા ને એવા ફસાયા એવા ફસાયા કે કલ્લુના લાખ પ્રયત્નો છતાં એ એને છોડાવી ના શક્યો પણ ઉલટાનો એ તો વધુ ને વધુ ફસાતો ગયો એટલે એણે તો જોર જોરથી કરવા માંડ્યું કલ્લુનો અવાજ સાંભળી ભરવાડની ઊંઘ ઉડી ગઈ એ તો જાગ્યો ને એણે જોયું તો એક કાગડો ઘેટાના બચ્ચાના ઊનમાં ફસાઈ ગયો હતો ભરવાડ હતો બહુ સારો એટલે કાગડાને ફસાયેલો હતો એમાંથી છોડાવ્યો ધીરે ધીરે કરીને અને પછી કાગડાને આકાશમાં ઉડાડી મૂક્યો ને ભરવાડ પણ સાંજ થતા પોતાના ઘર તરફ પાછો ફર્યો એના ઘેટાઓને લઈને ને આ કલ્લુ પણ ઉડતો ઉડતો એના ઘર તરફ જતો હતો પણ આજે આ કલ્લુ ભાઈને એ વાત બરાબરની સમજાઈ ગઈ હતી કે દરેક કામ વિચારીને જ કરવું જોઈએ કોઈનું અનુકરણ આમ વિચારા વગર ના જ કરાય નહીતર જોયું ને આવું દુષ્પરિણામ આવે કરો 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 ને ત્યારથી આ કલ્લુભાઈ સાવ કેતા સાવ સુધરી ગયા બધા એના આવા બદલાવથી ખૂબ ખુશ હતા ને પછી તો બધાએ ખાધું પીધું ને મજા કરી વાર્તા થઈ ગઈ પૂરી બાળકોને મજા પડી ચાલો જઈએ પોડી નીંદર આવી કાલે વાર્તા લઈને નવી તો ચાલો બાળકો આજનું ઉખાણું સાંભળીએ અવાજ ટપ 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 થાય ને હળવે હળવે ઘડાય સૌ સ્વાદે એને ખાય રોટલીનો ભાઈ એ તો થાય બોલો બોલો બાળકો કોણ છે આવ ખાડાનો જવાબ તમે મને જરૂરથી મોકલાવજો હું તમારા જવાબની રાહ જોઈશ આવજો બાળકો જય શ્રી કૃષ્ણ નમો નમઃ